जय श्री कृष्ण, गुड मॉर्निंग। चलो राजू सर, आप सबनु हार्दिक स्वागत करू छु। दीकरा अत्यारे आपणे करंट लेक्चर्स नी अंदर SN1 અને SN2 નો અભ્યાસ કરી ગયા અને આઈ હોપ કે તમે SN1 અને SN2 પ્રક્રિયાઓ સરળતાથી સમજી ગયા। અને આજે આપણે જે નવા ટોપિક સાથે મળ્યા છીએ એ છે ધારણ એટલે કે રિટેન્શન, ઇન્વર્ઝન એટલે કે વ્યુત્ક્રમણ અને રેસિમાઇઝેશન એટલે કે રેસિમીકરણ। દીકરાઓ, આ ત્રણેય પોઈન્ટ વિશે થોડા ઘણા તમે માહિતગાર છો, પરંતુ આપણી ટેક્સ્ટ બુકની અંદર આ એક અલગ ટોપિક સ્વરૂપે આપેલ છે, જેથી આજે આપણે એ પોઈન્ટનું ડિસ્કશન કરશું કે ક્યારે કોઈ પણ સંયોજન તેની નિપજને આધારે વ્યુત્ક્રમણ થયેલ છે કે ધારણ પામેલ છે કે રેસિમીકરણ પામેલ છે, જજમેન્ટ કરી લઈ શકાય। રેડી? તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ધારણ એટલે શું। આપણે ધારણ સમજીએ તો એ ઘટનાને આપણે ઉદાહરણથી પ્રૂફ કરીએ। દાખલા તરીકે મારી પાસે કોઈ એક સંયોજન છે, સાંભળજો, સી જે કિરાલ કાર્બન છે, સી એચ થ્રી, પછી એક છે એક્સ જે એક્સ જોડાયેલ ક્રિયાશીલ સમૂહ છે, આ ઉપરાંત બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ છે, એક ક્રિયાશીલ ઘટક છે હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલ છે, જ્યારે બીજો સી ટુ એચ ફાઇવ ઇથાઇલ સમૂહ જોડાયેલ છે। તો એક સંયોજન તમે જોશો તો ખ્યાલ પડશે, આ સંયોજન છે કિરાલ કાર્બન ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલ છે। આપણે સમજવું છે ધારણ, ઇન્વર્ઝન એટલે કે વ્યુત્ક્રમણ અને રેસિમાઇઝેશન, આ ઘટનાઓ એટલે શું છે। દીકરા, આપણી પાસે મૂળભૂત પ્રારંભિક પ્રક્રિયક છે। હવે જો આ પ્રક્રિયકની અંદર આપણે આ આપણો ક્રિયાશીલ સમૂહ કે જે અસમમિતીય કાર્બન, સાંભળજો, અસમમિતીય કાર્બન જેને આપણે કિરાલ કાર્બન પણ કહી શકાય, સ્ટીરિયો સેન્ટર પણ કહી શકાય, એટલે અવકાશીય કેન્દ્ર પણ કહી શકાય। દીકરાઓ, આ અવકાશીય કેન્દ્ર સાથે જોડાયેલા કોઈ બંધને તોડવામાં આવે, સાંભળજો ખાસ, જો આ અવકાશીય કેન્દ્ર એટલે કે કિરાલ કાર્બન અથવા તો અસમમિતીય કાર્બન સાથે જોડાયેલા બંધો પૈકીના કોઈ એક બંધને તોડવામાં આવે અને તેની જગ્યાએ કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ જોડવામાં આવે, ત્યારે એ અન્ય ક્રિયાશીલ સમૂહ જોડાતા જો એ અસમમિતીય કાર્બન એટલે કે અવકાશીય કેન્દ્રની ફરતે રહેલા બંધોનો વિન્યાસ અથવા તો બંધોની અવકાશીય ગોઠવણી એ મૂળભૂત પ્રક્રિયક જેવી જ હોય તો તે ધારણ થયું કહેવાય। હું તમને એને એક્ઝામ્પલથી સમજાવું। આપણો મૂળભૂત પ્રક્રિયક છે, હવે તેની અંદર જો આપણે વાય ઉમેરીએ અને એક્સને દૂર કરીએ, એટલે માઇનસ શું થશે, એક્સ, વાયનો ઉમેરો કરીએ, એક્સને દૂર કરીએ, વિસ્થાપન કરવું છે, ત્યારે જે મળતી નિપજ છે, ધારો કે એનો અવકાશીય વિન્યાસ આવો આવે છે સી એચ થ્રી એચ સી ટુ એચ ફાઇવ અને વાય, તો આ છે આપણી નિપજ એ। તો દીકરાઓ, નિપજ પ્રક્રિયક અને નિપજને તમે ખાસ જોશો તો ખ્યાલ પડશે કે કિરાલ કાર્બન જે અવકાશીય કેન્દ્ર તરીકે ઓળખાય છે, સ્ટીરિયો સેન્ટર છે, એ કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચાર જુદા જુદા ઘટકો સ્પીસીઝ ની અવકાશીય ગોઠવણી જેવી છે, તેવી જ અવકાશીય ગોઠવણી કોઈ એક્સ સ્પીસીઝના વિસ્થાપન દ્વારા જે નિપજ મળે છે એમાં વાયનો ઉમેરો કરવામાં આવે છે, અને મળતી નિપજની પણ અવકાશીય ગોઠવણી એ મૂળભૂત પ્રક્રિયકને સમાન છે, તો આ નિપજનું ધારણ થયું એવું કહેવાય। શું કહેવાય? ધારણ થયું એવું કહેવાય, રિટેન્શન્ડ પ્રોડક્ટ। આ ઘટનાને રિટેન્શન કહેવાય, ધારણ, કારણ કે પ્રક્રિયક અને નિપજની અવકાશીય ગોઠવણી એક સમાન છે। રાઈટ? એટલે લખશું આપણે પ્રક્રિયક અને નિપજની અવકાશીય ગોઠવણી એક સમાન છે, પરંતુ જો કોઈ પ્રક્રિયા દરમિયાન માનો કે વાય ક્રિયાશીલ સમૂહ ઉમેરવામાં આવે
અને એક્સ ક્રિયાશીલ સમૂહને દૂર કરવામાં આવે. ચલો, મતલબ આ સ્ટીરિયો સેન્ટર અસમમિતીય કાર્બનની ફરતે રહેલા ચાર બંધો પૈકી આ એક્સને દૂર કરી અને તેની જગ્યાએ વાયનો ઉમેરો કરવામાં આવે અને એ મળતી નિપજમાં જો આ ચારેય ઘટક કણો સાથે જે જોડાયેલા બંધો છે એનો અવકાશીય વિન્યાસ, અવકાશીય ગોઠવણી એ પ્રક્રિયકની ગોઠવણી કરતા વિપરીત આવે, વિરોધી ઊંધો વિન્યાસ થઈ જાય, લાઈક SN2 માં આપણે જોઈ ગયા હતા. રેડી? તો જો એ ઊંધો વિન્યાસ થઈ જાય તો તેને કહેવાય ઇન્વર્ઝન, એટલે કે વ્યુત્ક્રમણ, વિપરીતકરણ પણ કહેવાય એને. રાઈટ? તો હું તમને જો નિપજ દર્શાવું તો અહીંયા CH3 C2H5 H અને અહીંયા છે Y. તો આપણી જે આ નિપજ થઈ B પ્રોડક્ટ, એમાં તમે જોઈ શકો છો પ્રક્રિયક કરતા નિપજ, અહીંયા આપણી નિપજ છે આ, આપ જોઈ શકો છો નિપજ બીમાં પ્રક્રિયક કરતા નિપજની અવકાશીય ગોઠવણી, તેમાં રહેલા બંધોની અવકાશીય ગોઠવણી વિરુદ્ધી છે, વિરુદ્ધ છે કેના કરતા, પ્રક્રિયક કરતા. તો કહી શકાય પ્રક્રિયક કરતા નિપજની અવકાશીય ગોઠવણી વિરુદ્ધ છે, વિપરીત છે. તો આ ઘટનાને કહેવાય વ્યુત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન. વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. પરંતુ દીકરાઓ, જો કોઈ એવી પ્રક્રિયા આવે, સાંભળજો, જો કોઈ એવી પ્રક્રિયા થાય કે એમાં વાયનો ઉમેરો કરવામાં આવે અને એક્સને દૂર કરવામાં આવે અને માઇનસ એક્સ, ત્યારે જે નિપજ મળે એ નિપજમાં એ પ્લસ બી બંને નિપજ મળે 50-50%, મતલબ 50% એવી નિપજ મળે જે ધારણ પામેલી હોય અને 50% એવી નિપજ મળે જે વ્યુત્ક્રમણ પામેલી હોય. ચાલો એ નિપજ પણ ફટાફટ દોરી લઈએ દીકરાઓ. વાય એચ C2H5 આ જે નિપજ થઈ એ થઈ વ્યુત્ક્રમણ પામેલી, એટલે હું એ લખીશ બી, અહીંયા લખું એ જે ધારણ પામેલી નિપજ હશે એને આપણે દોરી લઈએ CH3, અહીંયા વાય એચ અને અહીંયા છે C2H5. રેડી? હું અહીંયા એચ તમે જોઈ શકો છો, C2H5 જોઈ શકો છો, વાય જોઈ શકો છો. આ એ અને બી નિપજ જોશો તો ખ્યાલ પડશે આ બંને નિપજ એકબીજાના મિરર ઇમેજ છે, વસ્તુ પ્રતિબિંબ, મિરર ઇમેજ. આ બંનેનું મિશ્રણ કેવું છે? મિરર ઇમેજ, એટલે કે પ્રતિબિંબ. જે પૈકી કોઈ એક દક્ષિણ ભ્રમણીય હોય તો બીજું વામ ભ્રમણીય હોય, કેમ કે મળતી નિપજ પણ પ્રકાશ ક્રિયાશીલ જ છે, કેમ કે એમાં પણ અસમમિતીય કાર્બન છે. આથી આ પ્રકાશ ક્રિયાશીલ નિપજોની જોડ મળે. જો પ્રક્રિયા દરમિયાન મળતી નિપજોમાં એક નિપજ ધારણ પામેલી અને બીજી નિપજ વ્યુત્ક્રમણ પામેલી હોય તેવી 50-50% નિપજોની જો જોડ મળે તો સમજી લેવાનું કે એ બંને નિપજ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, પ્રતિબિંબીઓની જોડ છે, અથવા જેને કહેવાય એનાન્શિયોમર્સની જોડ છે, જેમાં કોઈ એક, ધારો કે ડેક્સ્ટ્રોરોટેટરી હોય, ધારો કે જો આ સ્મોલ ડી છે તો બીજો કેવો હોઈ શકે? સ્મોલ એલ હોઈ શકે. કોઈ એક ડેક્સ્ટ્રો છે તો બીજો લિવોરોટેટરી હોઈ શકે. પરંતુ પરિણામી બંનેનું 50-50% મિશ્રણ જો લેવામાં આવે ત્યારે મળતી મિશ્રણને કહેવાય પ્લસ ઓર માઇનસ ઓર DL, રેસિમિક મિશ્રણ. અને આ પરિણામી જે મિશ્રણ છે એની પ્રકાશીય ભ્રમણ ઝીરો થઈ જાય, ઓપ્ટિકલ એક્ટિવિટી ઝીરો થઈ જાય, કેમ કે એકની ડેક્સ્ટ્રોરોટેટરી લાક્ષણિકતાને બીજા મિરર ઇમેજની લિવોરોટેટરી લાક્ષણિકતા એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. આથી પરિણામી જે નિપજ મળશે એ કહી શકાય કે પ્રકાશીય ભ્રમણ, પરિણામી કેવું થઈ જશે? શૂન્ય થશે. ચલો રેડી? તો આ પોઈન્ટને આધારે કહી શકાય કે જો કોઈ પ્રક્રિયકમાં કિરાલ કાર્બન સાથે જોડાયેલ
कोई पण क्रियाशील समूह नु विस्थापन अन्य क्रियाशील समूह द्वारा करवामां आवे अने मळती निपजो मां किराल कार्बन नी आजूबाजू रहेला प्रत्येक बंधो एक समान विन्यास धरावे छे प्रक्रियक जेवो ज तो तेने धारण थयुं कहेवाय। परंतु जो निपज नो विन्यास प्रक्रियक करता विरोधी थई जाय तो एने व्युत्क्रमण थयुं कहेवाय। अने जो मळती निपज मां निपजो नु 50-50% मिश्रण मळे जे पैकी एक निपज छे ए धारण पामेली अने एक निपज छे व्युत्क्रमण पामेली तो ते पैकी नो कोई एक निपज छे डेक्स्ट्रो रोटेटरी हशे तो बीजो हशे लीवो रोटेटरी हशे। खास ध्यान राखजो प्रकाश क्रियाशीलता होय तो ज। અને આ જે મિશ્રણ છે ને રેસિમિક મિશ્રણ કહેવાય એટલે દીકરો યાદ રાખજો રેસિમિક મિશ્રણ એવી નિપજોનું મળે કે જે નિપજ પ્રકાશ ક્રિયાશીલ હોય અને એ પ્રકાશ ક્રિયાશીલ નિપજોનું 50-50% મિરર ઇમેજ વસ્તુ પ્રતિબિંબનું જે મિશ્રણ છે એ પરિણામી મિશ્રણને રેસિમિક મિશ્રણ કહેવાય અને એ પ્રકાશ અક્રિયાશીલ બને પરિણામી મિશ્રણ પ્રકાશ અક્રિયાશીલ બને। પરંતુ મિશ્રણમાં રહેલા બંને ઇન્ડિવિડ્યુઅલ ઘટક તો પ્રકાશ ક્રિયાશીલ જ હોય એ કોઈ ડેક્સ્ટ્રો બીજો હોય લીવો પણ જો પ્રક્રિયા દરમિયાન બંને નિપજ 50-50% મળે તો તેને રેસિમીકરણ કહેવાય। तो दीकरो आपनी समक्ष आ त्रणेय डेफिनेशन्स लखेली छे। सौ प्रथम धारण एटले के रिटेंशन जेने कहेवाय रिटेंशन एटले पुनः स्थापन एक सरखू पुनः बंधारण जनरेट थवुं। रासायणिक प्रक्रिया दरमियान एक किराल कार्बन परना बंधोनी अवकाशीय गोठवणीनी संपूर्णता सचवाई रहे मतलब एवुं ने एवुं ज अवकाशीय गोठवणी सचवाई रहे तो तेने विन्यासनुं धारण कहेवाय। रासायणिक प्रक्रिया दरमियान एक किराल कार्बन परना बंधोनी अवकाशीय गोठवणी ए प्रक्रियकना बंधोनी अवकाशीय गोठवणी करता विपरीत होय विरुद्ध होय तो तेने व्युत्क्रमण थयुं कहेवाय। रेसिमीकरणनी घटना कहीए तो रासायणिक प्रक्रिया दरमियान जो धारण अने व्युत्क्रमण बंने घटना दर्शावती निपजोनुं 50-50% मिश्रण मळे तो ते मिश्रणने रेसिमिक मिश्रण ते घटनाने रेसिमाइजेशन अथवा रेसिमीकरण कहेवाय। आ मिश्रणनुं परिणामी प्रकाशीय प्रमाण झीरो होय। चलो रेडी हजी दीकरा आगळ एक वात करूं के क्यारे कोई प्रक्रिया मां धारण नी ज घटना जोवा मळे ए तमने एक एक्जाम्पल द्वारा समझाऊ के क्यारे धारण अने व्युत्क्रमण थवानी शक्यता रहे अने क्यारे प्रक्रिया मां हमेशा धारण ज थासे एनु एक एक्जाम्पल आपी तमने समझाऊ। चालो दीकराओ तो हवे तमने एक एक्जाम्पल आपी समझाऊ के क्यारे कोई पण प्रक्रिया दरमियान धारणनी घटना जोवा मळे के क्यारे इन्वर्जन के रेसिमीकरण थवानी शक्यता रहे। चलो रेडी तो आपनी समक्ष मैं एक एक्जाम्पल राखेल छे एनुं नाम छे 2-methyl-butane-1-ol। सांभळजो 2-methyl IUPAC नामना नियम अनुसार जो नंबर आपे तो 1-2-3-4 એટલે 2-methyl-butane-1-ol। પ્રાયોગિક ધોરણે 2-methyl-butane-1-ol માં આ જે કાર્બન છે બીજા નંબરનો કાર્બન એ તેની ઉપર એક મિથાઇલ એક H એક CH2OH અને એક CH2CH3 ચારે ચાર જોડાયેલા જે ઘટકો છે સ્પીસીસ છે જુદા જુદા હોવાથી આ જે કાર્બન છે કિરાલ કાર્બન છે જેને સ્ટીરિયો સેન્ટર પણ કહેવાય અસમમિતીય કાર્બન પણ કહેવાય અસમમિતીય કેન્દ્ર પણ કહેવાય અને આ સંયોજનની જે પ્રકાશ ક્રિયાશીલતા છે ઓપ્ટિકલ એક્ટિવિટી છે એ આ કિરાલ કાર્બનને જ કારણે છે અસમમિતીય અસમમિતીયતા હોવાને લીધે। તો આ જે સંયોજન છે 2-methyl-butane-1-ol એ પ્રાયોગિક ધોરણે સાંભળજો કોઈ પણ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા એ પ્રેક્ટિકલી જ ડિસાઇડ કરવામાં આવે છે પોલારીમીટરનો ઉપયોગ કરીને જે આપણે આગળ જોઈ ગયા છીએ રાઈટ। તો દીકરાઓ પ્રાયોગિક ધોરણે જ્યારે એની પ્રકાશ ક્રિયાશીલતા માપવામાં આવે છે ત્યારે તે લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય જોવા મળે છે તો મેં લખી દીધું છે લીવો રોટેટરી 2-methyl-butane-1-ol। હવે દીકરાઓ ખાસ સાંભળજો આપણી પાસે વિસ્થાપન પ્રક્રિયા કરવી છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની અને OH ને દૂર કરવો છે પણ આપણી પાસે તોડવા માટેના બંધ તમે જુઓ કયો બંધ તોડવાની વાત કરીએ છીએ આપણે આ OH બંધને C અને O વચ્ચેનો બંધ તોડીએ છીએ અને અહીંયાથી CLH અને CL વચ્ચેનો બંધ તોડશું અને આ જે CL છે એ CL ને આપણે જોડીએ છીએ CH2OH ના કાર્બન સાથે। પરંતુ દીકરાઓ જોજો ખાસ આપણે જે વિસ્થાપન કરવા જઈ રહ્યા છીએ જે કાર્બન સાથે આપણે
OH ને દૂર કરીને CL ને જોડવા માંગીએ છીએ, ખાસ જોજો દીકરાઓ, આ કાર્બન છે એ અસમમિતીય કાર્બન નથી. દીકરાઓ ખાસ જોજો, OH સાથે જે કાર્બન કનેક્ટેડ છે, જે આપણે CL જોડવા જઈ રહ્યા છીએ, તે કાર્બન કિરાલ કાર્બન નથી. કિરાલ કાર્બન તો બીજો છે. આપણે જે બંધ તોડવા જઈ રહ્યા છીએ એ બંધ એ કિરાલ કાર્બનની આજુબાજુ રહેલા ચાર બંધોમાંથી કઈ બંધ નથી તોડતા. આપણે જે બંધ તોડી છે ને એ કિરાલ કાર્બન સાથે જોડાયેલા કોઈ એક ક્રિયાશીલ સમૂહમાં રહેલો અન્ય બંધ તોડીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો, આ કાર્બન કિરાલ નથી. આથી જ્યારે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોમાં કિરાલ કાર્બન અથવા તો અસમમિતીય કાર્બન સાથે જોડાયેલા ચારેય બંધો પૈકીનો કોઈ બંધ ન તોડો, પરંતુ કોઈ અન્ય બંધ એટલે કે જે કિરાલ કાર્બન સાથે જોડાયેલા સમૂહમાંનો કોઈ અન્ય બંધ તોડો, એટલે કે આ બંધ અલગ બંધ તોડીએ છીએ, અલગ બંધ તોડો, ત્યારે જે નિપજ મળશે એ નિપજનો અવકાશીય વિન્યાસ હંમેશા સમાન જ રહે, ધારણ જ પ્રાપ્ત કરે. એટલે આપ જમે નિપજ જોશો ત્યારે ખ્યાલ પડશે કે આ CL છે એ OH ના સ્થાને જોડાઈ જશે, એટલે અહીંયા CL આવી ગયું અને H2O દૂર થઈ જાય. તો આ જોઈ શકો છો, આ CL છે એ OH ના સ્થાને જોડાઈ ગયું, પરંતુ ધારણ તો એ જ રહેશે, અવકાશીય ગોઠવણી તો એ જ રહેશે. મતલબ પ્રક્રિયકની અવકાશીય ગોઠવણી છે એવી જ નિપજની અવકાશીય ગોઠવણી થઈ. ફરક એટલો છે કે જ્યાં વિન્યાસમાં OH હતો પ્રક્રિયકમાં ત્યાં CL આવી ગયો, પરંતુ કિરાલ કાર્બનની આજુબાજુના બંધો જુઓ, સોરી, કિરાલ કાર્બનની આજુબાજુના બંધો જુઓ ચાર, એને તો આપણે તોડ્યા જ નથી, મતલબ એનો વિન્યાસ થોડી બદલશે, રાઈટ? 1 2 3 4 એઝ ઇટ ઇઝ, એજ બંધ અહીંયા છે, 1 2 3 4, કોઈ ચેન્જ નહીં. તમે તો બંધ તોડો છો અન્ય જગ્યાએથી કે જ્યાં કિરાલ કાર્બન નથી. આથી મળતી નિપજ છે એની અવકાશીય ગોઠવણી એ પ્રક્રિયકોના જ અવકાશીય ગોઠવણી જેવી જ છે. આ સંયોજનનું નામ થશે 1-chloro-2-methyl-butane. અને આ જે નિપજ છે દીકરાઓ, આ નિપજ સાંભળજો ખાસ, ડેક્સ્ટ્રો ઓર પ્લસ દક્ષિણ ભ્રમણીય છે. તમને એમ થાય સર આ તો લીવો રોટેટરી છે, આ તો ડેક્સ્ટ્રો રોટેટરી છે, તો મિરર ઇમેજ નો થાય. દીકરાઓ મિરર ઇમેજ ત્યારે થાય કે આને આ વિરોધી વિન્યાસી હોય, પણ અહીંયા તો દીકરાઓ નિપજ જ બદલી ગઈ, સંયોજન બદલી ગયું. અહીંયા છે OH, અહીંયા છે CL. મતલબ કોઈ પણ જુદા જુદા સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા એ તેની આગવી લાક્ષણિકતા છે. એ તો પ્રાયોગિક ધોરણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કઈ દિશામાં કરશે તો પોલારીમીટરથી નક્કી કરી શકાય. હવે દીકરાઓ આ જે નિપજ છે, આ જે સંયોજન છે તે લીવો રોટેટરી છે, નો ડાઉટ. આપણે આમાં વિસ્થાપન ન કરીએ અને આનો મિરર ઇમેજ બનાવી દઈએ વિરોધી, આનો જ વિરોધી, તો એ ડેક્સ્ટ્રો રોટેટરી થાય. પરંતુ આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ, કિરાલ કાર્બનના ચારમાંથી કોઈ બંધ નથી તોડતા, પરંતુ અન્ય ક્રિયાશીલ સમૂહનો OH દૂર કરી અને તેમાં CL ઉમેરીએ છીએ, એટલે મળતું જે સંયોજન છે આ આ સંયોજન કરતાં અલગ છે. આ 2-methyl-butane-1-ol છે, જ્યારે આ 1-chloro-2-methyl-butane છે. જુદું સંયોજન છે તો એની પ્રકાશ ક્રિયાશીલતા જુદી જ હોઈ શકે, બની શકે તે લીવો પણ હોઈ શકે, ડેક્સ્ટ્રો પણ હોઈ શકે, તો પ્રાયોગિક ધોરણે નક્કી થાય. પણ વાત કેવી છે, આવી જ્યારે પ્રક્રિયાઓ થાય ત્યારે હંમેશા ધારણ થવાની જ શક્યતા રહે. શા માટે? કારણ કે તમે થોડી કિરાલ કાર્બનના બંધો તોડો છો. કિરાલ કાર્બનના બંધો તો એઝ ઇટ ઇઝ એમનેમ છે, તેના ચારેય બંધનો બંધની જે અવકાશીય ગોઠવણી છે તો એની જ છે. તમે તો ક્રિયાશીલ સમૂહને સબસ્ટિટ્યુટ કરો છો, એ તો અન્ય પોઝિશન ઉપરથી કરો છો. તો વાત એવી આવે તો ઇન્વર્ઝન રેસિમાઇઝેશન ને આવી બધી ઘટનાઓ થવાની શક્યતાઓ ક્યારે રહે? તો ખાસ યાદ રાખજો એ પોઈન્ટને, હું અહીંયા લખી દઈશ. જો કિરાલ કાર્બન ના ચારે બંધો ને તોડવામાં ન આવે અને કોઈ અન્ય જગ્યાએથી અથવા અન્ય બંધને, અન્ય એટલે અન્ય ક્રિયાશીલ સમૂહના અન્ય ઘટકના અન્ય બંધને તોડી પ્રક્રિયા કરવામાં આવે તો મળતી નિપજ ધારણ પામે છે.
કેમ કે તમે કિરાલ કાર્બનના ચારમાંથી એકય બંધ નથી તોડતા, કોઈ અન્ય જગ્યાએથી બંધ તોડો છો એટલે ધારણ પામશે. પરંતુ જો કિરાલ કાર્બન પરનો કોઈ બંધ તોડવામાં આવે ચારમાંથી એક, મતલબ અસમમિતીય કાર્બન અથવા તો સ્ટીરિયો સેન્ટર અથવા તો કિરાલ કાર્બનમાં જો તમે હળી કરો અને કોઈ એક બંધ તોડી નાખો અને પછી નવો બંધ જોડો, તો એ ઉમેરાતો નવો બંધ કિરાલ કાર્બન સાથે જોડાતો નવો બંધ કઈ દિશાએથી જોડાશે એને આધારે નક્કી થાય કે ધારણ પામે, ઇન્વર્ઝન પામે કે બંને મિશ્રણ રેસિમાઇઝેશન પામે. આથી માનો કે જો ધારો કે જો હું આ બંધ તોડું, ધારો કે હું આ બંધ તોડું છું, ધારી લઈએ, તો હવે આ બંધ તોડ્યા બાદ નવો બંધ ઉમેરાશે, એ નવા બંધની જોડાવાની શક્યતા અહીંયાથી પણ હોઈ શકે અથવા તો વિરુદ્ધ દિશાએથી પણ હોઈ શકે. આથી કહી શકાય, ખાસ સાંભળજો, જો કિરાલ કાર્બન સાથે જોડાયેલ ચાર બંધ પૈકીના કોઈ એક બંધને તોડી અને અન્ય ઘટક ઉમેરવામાં આવે અથવા અન્ય બંધ બનાવવામાં આવે, તો મળતી નિપજ ધારણ વ્યુત્ક્રમણ કે રેસિમીકરણ પામી શકે. મતલબ કે જો તમે કિરાલ કાર્બન સ્ટીરિયો સેન્ટરનો કોઈ બંધ તોડો, એની આજુબાજુનો કોઈ બંધ તોડો ને, તો જ ઇન્વર્ઝન કે રેસિમાઇઝેશન કે ધારણ જેવી ઘટનાઓ થાય. મતલબ તમે જોયું, આ તમે ઉદાહરણને આધારે સમજી શકો કે આ તમે જે બંધ તોડો છો ને દીકરાઓ, આ છે સ્ટીરિયો સેન્ટર, અસમિત કાર્બન સાથેનો બંધ તોડો છો. અને આ બંધ તોડો એટલે શક્યતાઓ ત્રણ ઊભી થઈ. એક, કાં તો ધારણ થાય વાય જોડાય ત્યારે, અથવા તો વિરુદ્ધ દિશાએથી જોડાય તો ઇન્વર્ઝન થાય જ્યારે વાય જોડાય ત્યારે, અથવા તો ધારણ અને ઇન્વર્ઝન નિમિશ્ર નિપજ મળે. પરંતુ તમે આ ચારમાંથી કોઈ બંધ ન તોડો અને કોઈ અન્ય જગ્યાએ, માનો કે C2H5 નો કોઈ H કાઢું, તો ત્યારે આ કિરાલ કાર્બનની આજુબાજુનો વિન્યાસ નહીં બદલે. અને કિરાલ કાર્બનની આજુબાજુનો વિન્યાસ ન બદલે, મતલબ વિન્યાસ તો આવો ના આવો રહેશે, ફર્ક તો ખાલી આ કાર્બન ઉપર થશે. આથી ધારણ થયું કહેવાય. આથી જ્યારે, ખાસ યાદ રાખજો દીકરા મુદ્દાને, કિરાલ કાર્બનની આજુબાજુ રહેલા ચાર બંધોને તમે ક્યારે તોડતા નથી ને, તો પ્રક્રિયા દરમિયાન જે મળતી નિપજ છે એ ધારણ જ પામે. પરંતુ કિરાલ કાર્બનના ચાર બંધો પૈકીના એક બંધનું સબસ્ટિટ્યુશન કરશો ને, તો તમારી પાસે ત્રણ પોસિબિલિટી રહેશે, કાં તો વ્યુત્ક્રમણ, કાં તો ધારણ અને કાં તો રેસિમાઇઝેશન. ચલો રેડી? તો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ અને નેક્સ્ટ લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાનો નવો મુદ્દો ઉપાડીએ, અને એ થશે એલિમિનેશન પ્રોસેસ ઓફ આલ્કાઇલ હેલાઇડ, મતલબ આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયાઓ. દીકરાઓ, ટેક્સ્ટબુકની અંદર જે સેટજેફના રૂલનો ઉલ્લેખ કરેલ છે વિલોપન માટે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, અને તેના માટે એક્સ્ટ્રા પોઈન્ટ્સ અને એક્સ્ટ્રા રિએક્શન્સ માટે પણ આપણે આગળ ડિસ્કસ કરશું. ચાલો રેડી? ત્યાં સુધી દીકરાઓ રજા લો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.